વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાનનું પેપર જૂના કોર્સ પ્રમાણેનું છે જેનું પેપર સોલ્યુશન હું આ વિડીયોમાં તમને બતાવવાનો છું એની અંદર પ્રથમ વિભાગની અંદર પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાએ છે કે દસ પીએચવાળા જલીય દ્રાવણ કરતાં આઠ પીએચવાળું જલીય દ્રાવણ ખાલી જગ્યા ઘણું ઓછું બેઝિક હશે સો ગણું ઓછું બેઝિક હશે સો ગણું બીજો પ્રશ્ન છે મેટાલો ફુલેરિન્સમાં કેટલા કાર્બન પરમાણુ હોય તો જવાબ આવશે સાહીઠ ત્રીજો પ્રશ્ન છે એમોનાઇટ્સ નમસ્કાર બીજા પેપરના પેપર સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ટ્રાઈ લોબાઇટ્સ અને ડાયનોસોરની ઉંમર કઈ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા ચોથો પ્રશ્ન છે એક અરીસાની વક્રતા ત્રિજ્યા દસ સેન્ટીમીટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાથી અડધી પાંચ થઈ જાય પાંચ સેન્ટીમીટર થશે પ્રશ્ન નંબર પાંચ જોઈએ જેમાં આપ્યું છે કે ખરા કે ખોટા પાંચમો છે પ્રશ્ન કાર્બન નેનો બડમાં ફૂલેરીન અને નેનોટ્યુબ એમ બંનેના મિશ્ર ગુણધર્મ ધરાવે છે ખરું છે બીજું છે સંયુક્ત માઇક્રોસ્કોપમાં વસ્તુકાતની કેન્દ્ર લંબાઈ વધારે અને નેત્રકાતની કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે આ વિધાન ખોટું છે હવામાં હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશમાં વધુ પ્રકીર્ણન કરે છે સાચું છે એના પછી દસમો પ્રશ્ન છે આઠમો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તાજેતરના નીચમાં નીચેનામાંથી કયા દેશે ચંદ્રયાન બેનો પ્રયોગ કર્યો તેમાં તો નિશ્ચિંતપણે ભારત આવશે નવમો પ્રશ્ન છે લાલ વાદળી લીલો મૂળ રંગોનું મિશ્રણ કરવાથી કયો પરિણામી રંગ મળે જવાબ આવશે ડી સફેદ દસમો પ્રશ્ન છે જ્યારે પુષ્પમાં ફૂકેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય તેવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય એવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહેવાય અગિયારમો પ્રશ્ન છે આપેલા બે વિભાગોને સાચી રીતે જોડતો વિકલ્પ પસંદ કરો તો એમાં સમમૂલક અંગોમાં આવશે દેડકો અને ઘરોડીના ઉપાંગો બીજું છે કાર્ય સદર્શ અંકો અંગો એમાં ચામાચીડિયા અને પક્ષીની પાંખો એના પછી તબક્કાવાર ઉત્ક્રાંતિ એમાં આવશે વિવિધ દેખાવવાળી શાકભાજી તો એમાં સી જે છે વિકલ્પ તમારો એ સાચો આવશે એના પછી નીચેના પ્રશ્નોના મુખ્ય જવાબ આપો એમાં છે પલ્સાર તો એના માટે તમે જવાબ એવો આપશો કે ખૂબ મોટું દળ ધરાવતો તારો સુપરનોવા દાબીય સ્થિતિને અંતે ન્યુટ્રોન સ્ટારમાં પરિણમે અને આ તારો પલ્સમાં વિકિરણનું ઉત્સર્જન કરતો રહે છે જેથી તેને પલસાર કહે છે એક માર્સમાં તમે આ રીતે લખી શકો એના પછી તેરમો પ્રશ્ન છે ચલિત અવરોધની સંજ્ઞા જણાવો તો જ્યારે અવરોધ હોય અને અવરોધ પર આપણે આ રીતે ચલિત માટેનું ચિહ્ન દર્શાવીએ તો ચલિત અવરોધની સંજ્ઞા છે એક માણસમાં પૂછાયું છે વન મોર ગોરાડ ખડક મોર ચિત્રોલા વગેરે વન્ય પ્રાણીઓ તેમની નોંધ કઈ બુકમાં કરવામાં આવી છે તો રેડ ડેટા બુકમાં પંદરમો પ્રશ્ન સી એન એચ ટુ એન સીએન એચ ટુ એન માઇનસ ટુ સીએન એચ ટુએન પ્લસ ટુમાંથી આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું રહેશે તેનું સામાન્ય રહેશે સી એન એચ ટુ એન માઇનસ ટુ સોળમો પ્રશ્ન છે ઓ ગિવ્સ ગીવસ ઓ પ્લસ ઓ ઓ પ્લસ ઓ ગીવ ઓ આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય અને કહેવાય ઓઝોનનું નિર્માણ જ્યારે ઓ બને ને તો એને આપણે કહીશું ઓઝોનનું નિર્માણ ચલો એના પછી પ્રશ્ન છે વિભાગ બી એમાં દરેકના બે ગુણ છે સત્તરમો પ્રશ્ન છે કે કાર્બન નેનોટ્યુબમાં વિદ્યુતકીય અને ઉષ્મીય ગુણધર્મો સમજાવો તો હું હવે એ એટલા બધા મોટા સવાલ નહીં સમજાવું તો હું એમને પાન નંબર કહી દઈશ પ્રકરણ એકમાં પાન નંબર આઠ પર મળી જશે અઢારમો પ્રશ્ન છે અંતસ્ત્રાવોની કોઈપણ ચાર અસરો જણાવો પ્રકરણ ચૌદમાં પાન નંબર બસો સાહીઠ પર તમને આ મળી જશે ઓગણીસમો પ્રશ્ન છે ભારતે અવકાશમાં મૂકેલ કોઈ પણ ચાર ઉપગ્રહોના નામ લખવાના તો એ પણ પ્રકરણ છ ની અંદર આ જે આપણે પલસાર જોયો એની અંદર જ પાન નંબર એકસો સત્તર પર દેખી મળી જશે એના પછી ઓગણીસમો પ્રશ્ન છે દિવસે દેખાતા તારાનું વર્ણન કરો તો એ પ્રકરણ છ માં પાન નંબર એકસો સાત પર મળી જશે એના પછી વીસમો પ્રશ્ન છે મનુષ્યમાં ઓટુઓ અને સીઓટુની ના આપલેની ક્રિયાવિધિ સમજાવો તો એ પણ પ્રકરણ નંબર બારમાં તમને મળી જશે એના પછી વીસમો પ્રશ્ન છે કે નીચેના સમીકરણમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો તો એમાં છે એક ગ્લુકોઝ કોષરસમાં બે પાયરૂિક એસિડ ઇસ્ટ તો શું મળશે તો પ્રકરણ નંબર બારની અંદર પાન નંબર બસો એકતાલીસમાં આનો જવાબ આપેલો છે બે ઇથેનોલ વધતાં ટુ સીઓ ટુ વધતા ટુ એ એના પછી બીજો પ્રશ્ન છે ગ્લુકોઝ કોષરસ માં પ્રક્રિયા થાય બે પાયરુવિક એસિડ અને પ્રાણીઓના સ્નાયુમાં શું મળશે તો કે બે લેક્ટિક એસિડ વધતા બે એટીપી છૂટી પડશે એકવીસમો પ્રશ્ન છે કે પાન ફૂટીમાં પ્રજનન સમજાવો તો એ તમને જવાબ મળશે પ્રકરણ પંદરમાં પાન નંબર બસો સડસઠ પર બાવીસમો પ્રશ્ન છે ઉર્જાનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે ઉપાયો દર્શાવવાના છે તો આ તો તમને આરામથી મળી જ જશે ઉર્જાવાળા ચેપ્ટરમાં ત્રેવીસમો પ્રશ્ન છે કે વિદ્યુત ઊર્જાનો વ્યવહારિક એકમ લખો એટલે કે યુનિટ લખો અને ઝૂલ સાથેનો સંબંધ તારવો તો એ તમને પ્રકરણ નંબર ચારમાં પાન નંબર એક્યાસી પર મળી જશે ત્રેવીસમો પ્રશ્ન છે પ્રણવના બેડરૂમમાં શોર્ટ સર્કિટથી બલ્બ અંધ બંધ થઈ ગયો છે જાય છે તેમ છતાં ઘરની લાઇટ ચાલુ રહે છે કારણ આપો તો આ કારણ તમે સમજાવી શકશો ઘરેલું પરિપતની મદદથી કારણ કે બેડરૂમની જે અંદર શોર્ટ સર્કિટ થઈ હશે બલ્બ બંધ થઈ ગયો હશે સમાંતર જોડાણમાં હશે અને ફ્યુઝ હશે જેના કારણે ઘરની બાકીની લાઇટો ચાલુ રહેશે ચાલો એના પછી ચોવીસમો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચાર લક્ષણિકતા પ્રકરણ નંબર પાંચમાં પાન નંબર નેવુંથી એકાણું બંને ઉપર ભેગી થઈને મળી જશે પચીસમો પ્રશ્ન છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રોને સાર્થેક કરવા માટેના ઉપાયો જણાવો તો આ પણ તમે તમારી રીતે લખી શકશો છવ્વીસમો પ્રશ્ન છે ડાઈ હાઇડ્રોજન વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન માટેના સમીકરણ તો એ તમને પ્રકરણ નંબર નવમાં પાન નંબર એકસો છોત્તેર પર મળી જશે છવ્વીસમાં અથવામાં છે સલ્ફ્યુરિક એસિડના ઉપયોગ તો એ પાન નંબર નવ પ્રકરણ નંબર નવમાં પાન નંબર એકસો પંચ્યાસી પર આ સવાલનો જવાબ તમને મળી જશે એના પછીનો પ્રશ્ન છે વિભાગ સી દરેકના ત્રણ માર્ક્સ સત્તાવીસમો પ્રશ્ન કલીલ દ્રાવણમાં પ્રકાશના પ્રકિર્ણનની ઘટના સમજાવો તો એનો જવાબ તમને પ્રકરણ નંબર ત્રણ પાન નંબર છપ્પન પર મળી જશે અઠ્ઠાવીસનો પ્રશ્ન છે પ્રબળ એસિડ બેઇઝ અને નિર્બળ એસિડ બેઇઝની તટસ્થિકરણ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ક્ષારના અણુસૂત્રો અને દ્રાવણનો સ્વભાવ જણાવો તો આનો જવાબ તમને પ્રકરણ નંબર સાત પાન નંબર એકસો છેતાલીસ પર મળી જશે અઠાવીસનો પ્રશ્ન છે દ્રાવ્ય દ્રાવક અને દ્રાવણની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો તો પ્રકરણ નંબર સાતમાં પાન નંબર એકસો સત્તાવીસ પર ઉત્તર તમને મળી જશે આયોડિનયુક્ત મીઠું ન ખાવાથી કઈ ગ્રંથિ પર અસર પડે થાય છે તે સમજાવો તો પ્રકરણ નંબર ચૌદ પાન નંબર બસો ઓગણસાઇ પણ એનો જવાબ તમને મળી જશે ત્રીસમો પ્રશ્ન છે ભારતની વસ્તી વધારો નિયંત્રણ કરવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો જણાવો પ્રકરણ નંબર પંદરમાં પાન નંબર બસો બોતેર પણ એનો જવાબ તમને મળી જશે એકત્રીસમો પ્રશ્ન છે માતાના ગર્ભમાં રહેલા બાળકનું લિંગ નક્કી કરવાની પદ્ધતિ પ્રકરણ નંબર સોળ પાન નંબર બસો ને ઓગણસી એકત્રીસમો પ્રશ્ન પ્રાણીઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના ઉપાર્જિત અને આનુવંશિક લક્ષણો ઉદાહરણ ઉદાહરણશ્રી સમજાવવાના છે પ્રકરણ નંબર સોળમાં પાન નંબર બસો એંસી પર આનો જવાબ તમને મળી જશે બત્રીસમો પ્રશ્ન છે એલપીજી અને સીએનજીના તફાવતના ત્રણ ત્રણ મુદ્દા પ્રકરણ નંબર દસ પાન નંબર બસો એક બસો બે પર આના તફાવત મળી જશે અથવામાં તો બત્રીસમો નેપ્થા ડીઝલ અને તેલમાં કાર્બનની સંખ્યા તાપમાનનો ગાળો અને ઉપયોગ લખો પ્રકરણ નંબર દસમાં પાન નંબર એકસો અઠ્ઠાણું પર આનો જવાબ મળી જશે એના પછીનો પ્રશ્ન છે કે તેત્રીસમો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં દર્શાવવા મુજબ વીસ વોલ્ટની બેટરી સાથે જોડેલો તો પરિપદનો સમતુલ્ય અવરોધ ગણો તો આમાં આપણે ગણતરી કરવી પડશે એ ગણતરી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પેજ આપીશ તો હું એમાં આ તમને આખો સવાલનો જવાબ તમને લખીને બતાવી દઈશ એના પછીનો પ્રશ્ન છે ચોત્રીસમો કે નીચેની આકૃતિમાં જોઈ તે તેમાં દર્શાવેલા અનુક્રમ નંબરના ભાગોના નામ જણાવો તો એમાં આ જે પહેલું છે તે જમણું કર્ણક છે એના પછી આ જે દેખાય છે તે તમારો ત્રિદલ વાલ્વ છે આ છે જમણું ક્ષેપક એના પછી એ આ બાજુ જે છે છઠ્ઠા નંબર પર તે ડાબુ ક્ષેપક છે પાંચમા નંબર પર છે તે દ્વિદલ વાલ્વ છે અને આ જે છે ચાર નંબર પર તે ડાબુ કર્ણક છે પ્રકરણ નંબર તેરમાં પાન નંબર બસો ને અડતાલીસમાં આનો જવાબ તમને મળી જશે એના પછી વિભાગ ડી છે જેના દરેકના ચાર માર્ક્સ રહેશે એમાં પાંત્રીસમો પ્રશ્ન છે પહેલો વિદ્યુત રાસાયણિક રિડક્શન કઈ ધાતુમાં ધાતુઓ માટે કરવામાં આવે છે તેની ચાર સંજ્ઞાઓ જણાવો તો વધુ સક્રિય ધાતુ માટે રાસાયણિક રિડક્શન કરવામાં આવે અને એને એમ જી સીએ અને એલ બરાબર છે તો એમાં પ્રકરણ આઠમાં પાન નંબર એકસો છપ્પન પાનો જવાબ મળી જશે એના પછી બીજો એનો એની અંદર બે માણસનો હતો કે એલ્યુમિનિયાનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરતાં એનોન અને કેથોડ પર થતી રાસાયણિક પ્રક્રિયા તો અહીં આપણે તમને લખીને બતાવી છે કે કેથોડ પર ટુ એ એલ થ્રી લિક્વિડ પ્લસ સિક્સ ઇલેક્ટ્રોન ગીવ્સ ટુ એ એલ લિક્વિડ અને એનોડ પર સિક્સ ઓ ટુ માઇનસ લિક્વિડ ગીવ્સ ટુ ટુ થ્રી ઓ ટુ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન આ જવાબ છે તો તમને પાન નંબર એકસો ઓગણસાઇ પર મળી જશે પાંત્રીસમો પ્રશ્ન છે વ્યવહારમાં સારણ ઉપકાન અટકાવવાના કોઈપણ આઠ ઉપાયો જણાવો અરે અમે ભણતા હતા ને ત્યારથી જ આ સવાલ આવે છે પ્રકરણ નંબર આઠ પાન નંબર એકસો પાંસઠ અને એકસો છાસઠની અંદર જવાબ મળી જશે છત્રીસમો પ્રશ્ન છે સમઘટકતા એટલે શું પેન્ટેનના ત્રણ સમ સમઘટકોના બંધારણીય સૂત્ર જણાવો તો જેમાં આપણે બતાવ્યું છે જુઓ પેન્ટેનમાં એક સીધી લાઇન છે પછી એક કાર્બન અહીંયા છૂટો પડ્યો અહીંયા એક કાર્બન અને એની ઉપર બિલકુલ બીજો કાર્બન તો આ સમઘટકના મેં બંધારણની સૂત્રો દર્શાવ્યા છે પણ છતાંય તમારે એની વ્યાખ્યા માટે જો જવું હોય તો પ્રકરણ નંબર દસમાં પાન નંબર બસો બેમાં જઈ શકો છો એમાં જો મળી જશે તમને સાડત્રીસમાં પ્રશ્ન છે પ્રજીવોમાં થતી પોષણ પદ્ધતિ મુદ્દાસર જણાવો તો એમાં પ્રકરણ નંબર બારમાં પાન નંબર બસો આડત્રીસ પણ આનો જવાબ તમને મળી જશે એના પછી આડત્રીસનો પ્રશ્ન છે ડિસી જનરેટરની આકૃતિ દોરી કાર્ય કાર્યપદ્ધતિ જણાવો પ્રકરણ નંબર પાંચમાં પાન નંબર સત્તાણું અઠ્ઠાણું મોસ્ટ આઈએમપી પ્રશ્ન એમ પણ હતો એમાં પાના નંબર સત્તાણું અઠ્ઠાણું પર તેની સમજૂતી મળી જશે આડત્રીસમો પ્રશ્ન છે આપણા ઘરમાં ઉપયોગમાં લેવાતા વિદ્યુત પરિપથની આકૃતિ દોરીને સમજાવો તો એ પ્રકરણ નંબર પાંચમાં પાન નંબર નવ્વાણું પર મળી જશે ઓગણચાલીસમો પ્રશ્ન છે બહિર્ગુળ લેન્સ વડે વસ્તુનું લેન્સથી એંસી સેન્ટીમીટર દૂર વાસ્તવિક અને ઋતુ પ્રતિબિંબ રચાય છે જો પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય તો વસ્તુ અંતર શોધો અને બહિર્ગોળ લેન્સનો પાવર શોધો તો આ તમને પ્રકરણ નંબર બેની અંદર મળી જશે અહીં તમને આખી ગણતરી કરીને બતાવી જ છે તમે જોઈ શકો છો કે વસ્તુનું પ્રતિબિંબનું કદ સરખા હોવાથી સરખું હોય તો એમ બરાબર માઇનસ વન અને યુ બરાબર વી પરથી એમ બરાબર વી બાય યુ પરથી યુ બરાબર માઇનસ ચાલીસ ફોકલ લેન્થ બરાબર વીસ સેન્ટીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ બે વેલ્યુ પુટ કરીએ છીએ આપણે તો આન્સર આપણને મળી જાય છે તો આ રીતે તમે શોધી શકો છો તો આ મહિને આપણે પેપર સર્વ્યુશન પૂર્ણ કરીએ